जूनागढ़ तालुकाना प्लासवा गाम जमीन विवाद टॉक ऑफ द टाउन बन्यो। जमीनना मालिक एसआर सरपंचनी सामे अरजी करी एने गौचरनी जमीन खाली करवा माटे ग्राम पंचायत एक्शन आवीश त्यारे खानगी जमीन मालिके सरपंच द्वारा खोटी रीते हेरान करतो होवानु रजूआत करवामां आव्यु छे। सरकारे आપેલી ગૌચર જમીન ખાલી કરાવવા માટે જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામે ગ્રામ પંચાયતની મહિલા બોડી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી, જે મુદ્દે ગ્રામ્ય પંચાયત હસ્તકની ચીખલી ગૌચર જમીનના ઉપર દબાણ કરવામાં આવ્યું, તેને ખુલ્લી કરવા માટેની નોટિસો અને સૂચનાઓ આપવામાં આવી। વર્ષોથી આ જમીન ઉપર થઈ ચૂકી અને જેના કારણે ગ્રામ્ય પંથકમાં એક ઇંચ જમીન ગાયોને ચરાવવા માટે રહી નથી, જેથી ગ્રામ્ય પંચાયત દ્વારા આ તમામ જમીનોને ખુલ્લી કરવા કટિબદ્ધ થયા સૂચનાઓ આપવામાં આવી, જેમાં એક ખાનગી વાડી માલિકની ગૌચરની જમીન ખાલી કરવા મુદ્દે વિવાદ સર્જાયો। બીજી તરફ આ જ ગામની હદમાં આવતા ખાનગી જમીનના માલિકે પણ તેમની જમીનના કમ્પાઉન્ડમાં ન કરવાની સૂચના મળતા મામલો બી ચક્યો। બંને પક્ષના લોકો દ્વારા આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા હાલ આ વિષય જૂનાગઢમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ગ્રામ્ય પંચાયત સરપંચ દ્વારા આપવામાં આવેલી સૂચના માત્ર હેરાન કરતા હોવાથી અરજી ખાનગી જમીનના માલિકો દ્વારા કરવામાં આવી, સરપંચ દ્વારા ખોટી રીતે કનડગત કરીને અમારી માલિકીની જમીનમાં બાંધકામ થતું અટકાવ્યું, તેની સામે કાર્યવાહી કરવાની ખાનગી જમીનના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી। વનરાજ ચૌહાણ સાથે હરસુખ પરમાર, જૂનાગઢ। અમારા પ્લાસવા ગામની ગ્રામ પંચાયતની ગૌસરની જમીન છે। 29/2022 ના રોજ અમે ગ્રામ પંચાયતની સર્વાનુમતે બોડીની અંદર ઠરાવ કરી કલેક્ટર સાહેબને, DDO સાહેબને અને અમે બધા અધિકારીઓને જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની ગૌસરની જમીન છે, અમારે ખુલ્લી કરાવવી છે, હદ નિશાન નાખી દો, એટલે અમે લોકો એ લોકોને જે પગલાં ભરવા પડશે એ ભરશું। પ્રેમથી ખુલ્લી કરે તો અમને કોઈ વાંધો નથી, અને ના છૂટકે કાયદાની જોગવાઈમાં જવું હોય તો એની મેટર છે, પણ કોઈના ઘરની અંદર કોઈ પ્રોબ્લેમ થાય એવું અમે આજે લાઈનમાં નથી, ક્યારેય પણ નથી। પૈગે લાગીને કહેવા માગીએ છીએ, બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના સાથે કહીએ છીએ, પછી ના છૂટકે એ લોકોને જો ખનિજ જેમ વાઢીને વહી ગયા છે એ જ રીતે ખનિજ જો અત્યારે પસાવી પાડવા માગતા હોય તો એ લોકોને બહુ સમજની બહાર છે। અમે ખુલાસો એ લોકોને એમ માગ્યો હતો કે તમારી જે જમીન છે એમાં સરકારી જરીપાએ મપીને પંચાયતની બોડીને સાથે રાખી અને તમારી કાર્યવાહી કરો, તો એ લોકો એવું કીધું છે કે અમારી જમીનમાં અમે ગમે ત્યારે કરીએ, અમારે કાંઈ પંચાયતને બોલાવવાની હોય। હું ઋષિ નેભાભાઈ સુત્રેજા, રહેવાસી કેશોદ, જૂનાગઢના પ્લાસવા ગામે અમારી ખેડ ખાતાની વારસાગત મિલકત આવેલી હોય એનો ફરતો કમ્પાઉન્ડ હોલનું કામ ચાલુ કરેલ હોય એમાં ગામના સરપંચશ્રીએ 3-4 વખત અડચણરૂપ બની કામ બંધ કરાવી અમને હેરાન કરતા હોય, અને એમની જે જે માંગ હતી કે ડોક્યુમેન્ટ બતાવો, માપણી શીટ બતાવો, તમારી સાતબાર બતાવો, તમારા બીજા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ અમારા તલાટી મંત્રીને બતાવો, બધી જ માંગણીઓ સંતોષકારક અમે એને રજૂઆત કરી, બધા કાગળીઓને રજૂ કરેલ, તોય છતાં એની માંગણીઓ પૂરી જ નથી થતી, અને એમ કહે છે કે અમને પૂછ્યા વગર કામ ચાલુ નહીં કરવાનું, હું કહું પછી જ તમારે કામ ચાલુ કરવાનું, તો એ ખોટી એની ખોટી રીતના અમને હેરાન કરી અને અમારું કામ બંધ કરાવવા માગે છે। હવે એનો આશય શું છે એ અમને ખબર નથી, અને એવી ધમકીઓ આપે છે કે ગૌચરના નામે અથવા તો લેન્ડ ગ્રેબિંગના નામે તમને કેસ કરાવીને હું ફિટ કરાવી દઈશ, એટલે એવી રીતના ખોટી રીતના હેરાન કરે છે। એટલે અમે SP સાહેબને, PI સાહેબને અને પત્રકાર ભાઈઓને અમારા ડોક્યુમેન્ટ, અમારી માપણી શીટ, અમારી સાતબાર બધું રજૂ કરી, બધું રજૂઆત કરેલ છે,